બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં ચાર્જશીટ રજૂ થયા બાદ વધુ સુનાવણી આગામી 24 મે હાથ ધરાશે. બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરાયો હતો. બળાત્કાર કેસની ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ છે, પરંતુ કોર્ટે નારાયણ સાંઈના બળાત્કાર કેસમાં વધુ સુનાવણી આગામી 24 મે માર્ચ પર ઠેલવી છે. આગામી 24 મે માર્ચના રોજ નારાયણ સાંઈ કેસની ક્રિમિનલ પ્રોસિજરની વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતની પીડિતો દ્વારા 10 વર્ષ જૂના બળાત્કાર કેસમાં નારાયણ સાંઈ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે આ અંગે નારાયણ સાંઈના વકીલે માહિતી આપી હતી. નારાયણ સાંઈ વિરુદ્ધનો જે બળાત્કારના કેસમાં આજે નામદા સેશન્સ કોર્ટમાં એમની જે મુદત હતી એ દરમિયાન એમને ચુસ્ત બંદોબસ્ત સાથે એમને રજૂ કરવામાં આવ્યા. આજનો જે કોર્ટની જે કાર્યવાહી થઈ તેમાં સૌ પ્રથમ તો આ જે મુખ્ય કેસ સાથે જે બાકીના જે 4 આરોપીઓ કે જે લોકો પાછળથી એમની સામે કાર્યવાહી થઈ એ 4 આરોપી વિરુદ્ધનો પણ કેસની સેશન કેસ કમિટીની કાર્યવાહી પૂર્ણ થઈ અને આજે એ કેસ પણ પીજાદા સાહેબની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને ત્યારબાદ સરકારી વકીલ સાહેબે એ બંને કેસો સાથે ભેગા કરીને ચલાવવા માટેની અરજી બાબતની રજૂઆતો કરી અને નામદા કોર્ટે એ અરજી ગ્રાહ્ય રાખી બંને કેસો સાથે ભેગા કરી ચલાવવાનો હુકમ કરેલ છે. વધુમાં આ નારાયણ સાંઈના કેસમાં જે બીજા જે 6 આરોપીઓ તરફે નામદા ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન ફાઇલ કરવામાં આવેલી એમાં નામદા ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપેલ છે, તો આજ રોજ સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ છે, બળાત્કારના કેસમાં CRPC ની જોગવાઈ પ્રમાણે મેટર સ્પીડી ચલાવવી જોઈએ, તો તે રજૂઆતને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે જે આરોપી વિરુદ્ધ સ્ટે છે તે સિવાયના બાકીના આરોપીઓ વિરુદ્ધની કાર્યવાહી આગળ ચલાવવાનો હુકમ કરેલ છે અને હવે પછીની 24 મી તારીખે ફરિયાદ પક્ષ પોતે દસ્તાવેજી પુરાવો રજૂ કરશે એના માટેની હવે તારીખ મુકરર કરવામાં આવેલ છે. બળાત્કારી નારાયણ સાંઈ સામે થયેલ બળાત્કાર કેસ સાથે 13 કરોડના લાંચ કાંડની પણ તપાસ વેગવંતી બની રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.